અત્યારે ઇઝરાયલનું યુદ્ધ કોની જોડે ચાલી રહ્યું છે? મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે મને ઘણા લોકોએ કહ્યું કે પેલેસ્ટાઇન જોડે, પણ હકીકતમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું એ યુદ્ધ નથી. તમને ખબર છે પેલેસ્ટાઇનને સપોર્ટ ભારત પણ કરે છે, અને ભારત એક એવો દેશ છે જે હંમેશાથી પેલેસ્ટાઇનનો સપોર્ટ કરતો આવ્યો છે. તમે કહેશો કે આવું કઈ રીતના થાય, ઇઝરાયલનો પણ સપોર્ટ કરે છે પેલેસ્ટાઇનનો પણ સપોર્ટ કરે છે, તો આખી આ વસ્તુ શું છે એના વિશે આજે હું તમને જણાવીશ આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ વાજગુર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ઘણા લોકોને એવું છે કે અત્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો હું તમને જણાવી દઉં કે ઇઝરાયલ તો એક દેશ છે, પરંતુ પેલેસ્ટાઇન એ ભારત જેવી રીતે દેશ છે એવો દેશ પેલેસ્ટાઇન નથી. જી હા, પેલેસ્ટાઇનની જે ગવર્મેન્ટ છે એ કેવી રીતના કામ કરે છે બધું અલગ છે. એ શું છે, કેવી રીતના કામ કરે છે એની માટે તેને હું પહેલાં તમને થોડીક વસ્તુ સમજાવી દઉં. ઇઝરાયલનો નકશો જ્યારે તમે જોશો ત્યારે તમને એની અંદર દેખાશે ઇઝરાયલ નામનો દેશ. એની બાજુમાં બે વિસ્તાર દેખાશે, એક છે વેસ્ટ બેંક અને બીજો છે ગાઝા પટ્ટી. આ બંને વિસ્તારોને મળીને પેલેસ્ટાઇન જે છે ટેરિટરી બને છે. પેલેસ્ટાઇન ટેરિટરી છે, દેશ નથી. ઘણા દેશો એવા છે જેણે હજુ સુધી પેલેસ્ટાઇનને માન્યતા નથી આપી, ઘણા દેશો મોટાભાગના દેશોએ એને માન્યતા આપી દીધી છે. પેલેસ્ટાઇન જે છે એ જેમ ભારત યુએનની અંદર મેમ્બર છે એવો પર્મનન્ટ મેમ્બર પણ નથી. એની માટેનું કારણ શું છે, એની માટેના ઘણા બધા કારણો છે. કારણ કે વારે ઘડીએ યુદ્ધો થયા અને પછી ઇઝરાયલે ઘણી વાર પેલેસ્ટાઇનને ઓક્યુપાય કર્યું, પછી અલગ અલગ એકોર્ડ પછી એને રિલીઝ પણ કર્યું છે. પરંતુ હાલમાં હું તમને જણાવી દઉં, છેલ્લે જે ઓસ્લો એકોર્ડ થયો એ પ્રમાણે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન PLO આને પેલેસ્ટાઇનની ઓફિશિયલ ગવર્મેન્ટ માનવામાં આવી છે. PLO એક સંસ્થા છે જે શાંતિમાં અને ગવર્નન્સમાં વિશ્વાસ કરે છે. અને ઓસ્લો એકોર્ડ થયો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે, ખાસ વ્હાઇટ હાઉસની અંદર જ્યારે આ સાઇન થઈ હતી એના પછી શાંતિની વાત કરવામાં આવી. પરંતુ શાંતિની વાત એક સંગઠને ન ગમી. એ સંગઠન કયું છે? એ સંગઠનનું નામ છે હમાસ. હમાસ નામનું આ સંગઠન એ આતંકી સંગઠન ગણવામાં આવે છે. હમાસનો બેઝ ક્યાં છે? મેં તમને શરૂઆતમાં કહ્યું કે એક વેસ્ટ બેંક છે અને બીજી ગાઝા પટ્ટી છે. આ ગાઝા પટ્ટીની અંદર હમાસનું પ્રભુત્વ છે. હવે હમાસ વિશે હું આગળ વાત કરું એની પહેલાં હું તમને કહી દઉં એક શહેર છે જેનું નામ છે યરુસલેમ અથવા તો જેરુસલેમ. આ શહેર શું છે? આ શહેર જે છે યહૂદી, ક્રિશ્ચિયન અને મુસ્લિમ ત્રણેય માટેનું પવિત્ર શહેર છે. આ કેવી રીતના કામ કરે છે અત્યારે આપણે વાત નથી કરવી. અત્યારે આપણે વાત કરવી છે હમાસ, પેલેસ્ટાઇન, PLO અને ઇઝરાયલની. તો હવે મેં તમને સમજાવી દીધું કે હમાસ શું છે, PLO શું છે અને ઇઝરાયલ શું છે. PLO જે છે એ પેલેસ્ટાઇનને રિપ્રેઝેન્ટ કરે છે ઓફિશિયલી, એટલે કે એની જે ગવર્મેન્ટ છે કંઈ પણ વસ્તુઓ છે તમામે તમામ જગ્યાએ PLO એટલે કે પેલેસ્ટાઇનને રિપ્રેઝેન્ટ કરે છે. પરંતુ હમાસ એ ત્યાંનું એક આતંકી ગ્રુપ છે. કેટલાય દેશો એવા છે જે દેશોએ હમાસને એક ટેરરિસ્ટ સંગઠન તરીકે ઓળખ આપી છે. કેવી રીતના હું તમને સમજાવું, માની લો કે કોઈ એક દેશ છે એની અંદર ગવર્મેન્ટ કામ કરે છે. જેમ કે હું વાત કરું પાકિસ્તાની, પાકિસ્તાની પોતાની ગવર્મેન્ટ છે, પરંતુ પાકિસ્તાનની અંદર કેટલાય આતંકી સંગઠનો છે, પોતાની રીતે કામ કરે છે, પોતાની રીતે વર્તે છે. પાકિસ્તાન ગવર્મેન્ટ અલગ છે, એના આતંકી સંગઠનો અલગ છે. એવી જ રીતે પેલેસ્ટાઇનની અંદર PLO જે એની ઓફિશિયલ ગવર્મેન્ટ તરીકે એક્ટ કરે છે એ અલગ છે, જ્યારે હમાસ એક આતંકી સંગઠન છે એ અલગ છે. હમાસના હેતુઓ શું છે? હમાસનું એવું માનવું છે કે અમારે ઇઝરાયલને નષ્ટ જ કરી દેવું છે, એટલા માટે થઈને અમે એગ્રેસિવલી જે છે ઇઝરાયલનો વિરોધ કરીશું. અને એટલા માટે થઈને હમાસ અગ્રેસિવલી ઇઝરાયલ ઉપર અટેક કરતું આવ્યું છે. અને અત્યારે જે વિરોધ ચાલુ છે, અત્યારે જે લડાઈ ચાલુ છે હમાસ અને ઇઝરાયલ વચ્ચે, જે PLO અને ઇઝરાયલ વચ્ચેની જે હાલની લડાઈ છે નથી, આમના જે મતભેદો છે બીજી ઘણી બાબતોમાં જે PLO અને ઇઝરાયલ વચ્ચે સહમતિ નથી, પરંતુ જે અત્યારે યુદ્ધની વાત ચાલુ છે, યુદ્ધ જો છે ગાઝા પટ્ટીમાં પ્રભુત્વ ધરાવતા હમાસ જે એક આતંકી સંગઠન છે એના વચ્ચે અને ઇઝરાયલ વચ્ચે છે. હવે એટલા માટે થઈને હું તમને કહી દઉં છું કે નરેન્દ્ર મોદી જ્યારે ઇઝરાયલની મુલાકાતે ગયા હતા એની સાથે એ જ વખતે પેલેસ્ટાઇનના એક શહેર છે રામલ્લા એની અંદર પણ ગયા હતા. અને એ વખતે નરેન્દ્ર મોદીની વિઝિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રીને પેલેસ્ટાઇનનું જે સર્વોચ્ચ નાગરિકનું સન્માન આવે છે એ આપવામાં આવ્યું હતું. એટલા માટે મેં તમને કહ્યું કે ભારત પેલેસ્ટાઇનનો સપોર્ટ કરે છે, ભારત હમાસનો સપોર્ટ નથી કરતો. ભારત ઇઝરાયલનો સપોર્ટ કરે છે હમાસ એટલે કે આતંકી સંગઠનની વિરુદ્ધમાં. ઘણા લોકોના મનમાં ડાઉટ હોય છે, એની સાથે હું તમને જણાવી દઉં કે ભારત પેલેસ્ટાઇનને સપોર્ટ કેવી રીતના કરે છે. તો હું તમને જણાવી દઉં કે ભારતે જે છે PLO એટલે કે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનને પેલેસ્ટાઇનનું રિપ્રેઝેન્ટેટિવ માન્યું છે. એની સાથે ભારત એક એવો દેશ હતો જેણે પેલેસ્ટાઇનને રેકગ્નાઇઝ કર્યું હતું, ખાસ કરીને નોન આરબ કન્ટ્રીઝની અંદર. એની સાથે ઘણીવાર જ્યારે યુએનની અંદર મતદાન કરવાનું થાય છે ત્યારે શરૂઆતના દિવસોની અંદર, શરૂઆતના વર્ષોની અંદર ભારત પેલેસ્ટાઇનનો પક્ષ લેતું આવ્યું હતું. હમણાં છેલ્લા થોડાક વર્ષોથી ભારત આ મતદાનમાંથી એબસ્ટેઇન કરે છે, પરંતુ પેલેસ્ટાઇનના વિરોધમાં એણે મત બહુ જ ઓછી વાર, કદાચ એકાદ વખત જ નાખ્યો હશે. એટલા માટે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલાં એવા PM હતા જેમણે પેલેસ્ટાઇનની મુલાકાત લીધી હતી અને ઇઝરાયલની પણ એમણે મુલાકાત લીધી હતી.
પેલેસ્ટાઇનના જે લોકો છે એ ભારતના ઈ વિઝા પણ મેળવી શકે છે, એની સાથે બંને દેશો વચ્ચેનો ટ્રેડ પણ છે, એની સાથે ભારતે જે છે ત્યાં આગળ ઓફિશિયલી રાજદ્વારી રસ્તાઓ પણ પેલેસ્ટાઇન સાથે ખોલેલા છે. અને આવી ઘણી બધી વસ્તુઓ છે જ્યાં આગળ ભારત પેલેસ્ટાઇનને સપોર્ટ કરતું આવ્યું છે. આનો આખો ડેટા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની વેબસાઇટ ઉપર અવેલેબલ છે કે ઇન્ડિયા અને પેલેસ્ટાઇનના સંબંધો કેવા છે. 2019નો અપડેટેડ ડેટા છે તો તમે ચેક કરી શકો છો. એટલા માટે થઈને તમને કોઈ એવું કહે ને કે ભારત એ પેલેસ્ટાઇનનો વિરોધ કરે છે તો ના, પેલેસ્ટાઇનનો વિરોધ નથી, હમાસનો વિરોધ છે. હમાસ અને પીએલઓ બંને એક જ દેશની વસ્તુ છે, પરંતુ હમાસ એક આતંકી સંગઠન છે, જ્યારે પીએલઓ જે છે એનું રાજદ્વારી અથવા તો રાજનૈતિક જે છે સંસ્થા છે. અને આ જે હિચકારો હુમલો કર્યો છે હમાસે કર્યો છે, જે મૂળ પેલેસ્ટાઇનનું છે પરંતુ પેલેસ્ટાઇનની ગવર્મેન્ટ ત્યાં નથી, એ અગ્રેસિવ છે એક રીતે કહી શકો તો, પ્રોપર આતંકી સંગઠન છે જેને એવું લાગે છે કે બંદૂકોના જોરે એ સત્તા પ્રાપ્ત કરી લે છે. બસ આ એવી રીતનું છે. તમને બધાને ખબર છે અફઘાનિસ્તાનમાં પહેલાં ચૂંટાયેલી સરકાર હતી, હવે ચૂંટાયેલી સરકારને ઉખેડીને પછી તાલિબાનો આવ્યા, તો આ તાલિબાનો એટલે જ હમાસ અને જે ચૂંટાયેલી સરકાર હતી એ રીતની જો આપણે કમ્પેર કરવા જઈએ તો પીએલઓ છે. હવે આશા રાખું છું કે તમને સમજાયું હશે કે ભારત સરકાર કયા પેલેસ્ટાઇનનું સમર્થન કરે છે, કોનો વિરોધ કરે છે અને ઇઝરાયલનો કયા પક્ષે સમર્થન કરે છે. તો આશા રાખું છું કે જો વિડીયો ગમ્યો હોય તો તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.